નવ સવારના છ વાગ્યા સુધી કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યો છે રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે કે અમદાવાદમાં જે રીતે કોરોનાના કેસ વધી રહ્યા છે અને તેને જોતા આવતીકાલથી રાત્રે કર્ફ્યુ એ જાહેર કરવામાં આવ્યા છે અધિક મુખ્ય સચિવ રાજીવકુમાર ગુપ્તાએ જાહેરાત કરી છે રાજ્ય સરકાર વતી કે રાત્રે નવ સવારના છ વાગ્યા સુધી કરફ્યુનો કડક અમલવારી થશે અને ભૂતકાળમાં જે રીતે કડક કાર્યવાહી કરવામાં આવતી હતી તેનાથી પણ વધારે સખત તેની અમલવારી કરાવવામાં આવશે એટલે તમામ જે નાગરિકો છે જનતા છે તેમના માટે આ મહત્વના સમાચાર કે અન્ય સૂચના ન મળે ત્યાં સુધી અમદાવાદ શહેરમાં રાત્રિ કર્ફ્યુ રહેશે કાલથી અમદાવાદમાં રાત્રિ કર્ફ્યુ છે કારણ કે ગત ચોવીસ કલાકમાં જોવા મળ્યું હતું એટલે કે ગઈકાલે જે આંકડા જાહેર કરવામાં આવ્યા હતા તે મુજબ અમદાવાદમાં લગભગ બસો વીસની આસપાસ કોરોનાના કેસ જોવા મળ્યા હતા અને ગુજરાતમાં લગભગ અગિયારસોથી બારસોની વચ્ચે કોરોનાના

હિતેન્દ્ર બારોડ કે જેવો ગાંધીનગરથી જોડાયેલા છે અને મયુર બાકડિયા તેમની સાથે પણ વાતચીત કરીશું હિતેન્દ્ર રાજ્ય સરકારે જે આ નિર્ણય લીધો છે તો જે દિવાળીની અંદર જે પ્રકારની છૂટછાટ મળી હતી લોકો બહાર ગામ ફરવા માટે ગયા હતા બજારમાં ખરીદી કરતા લોકો જોવા મળ્યા હતા સામાજિક ડિસ્ટન્સ જે સોશિયલ ડિસ્ટન્સ જે છે તેનું સતત ઉલ્લંઘન થતું જોવા મળ્યું હતું આ નિર્ણય જે છે તે બાબતે હવે સરકાર શું કહી રહી છે કારણ કે કરફ્યુનું અમલવારી કાલથી તો થવાનું છે બીજા કયા કયા જે કડક જે કાયદા છે અમલવારીનો સામનો કરવો પડશે જનતાએ રાજ્ય સરકાર દ્વારા ખૂબ મહત્વપૂર્ણ લેવા નિર્ણય લેવામાં આવ્યો છે ખાસ કરી વાત કે અમદાવાદ શહેરમાં જે પ્રકારે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું હતું એના કારણે રાજ્ય સરકારે આ નિર્ણય કરવો પડ્યો છે હવેથી રાત્રિ જે બજારો ખાણીપીણી બજારો અમદાવાદ શહેરમાં જે ભરાતા હતા જેની અંદર ખૂબ મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હતા એના કારણે પણ કોરોનાનું સંક્રમણ વધતું હતું જેને અટકાવવા માટે આ પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો છે

તમામ જગ્યાએ આ પ્રકારની ભીડભાડ જોવા મળી જેની સીધી અસર કોરોનાના સંક્રમણ પર પણ પડી એના કારણે કોરોનાના કેસો પણ વધ્યા છે અત્યારે ખાસ કરી વાત કરીએ રાજ્ય સરકારે આ પ્રકાર નિર્ણય લઈને ખાસ કરીને પ્રજાના હિતમાં આ પ્રકારે નિર્ણય કર્યો છે ખાસ કરીને હવે આગામી સમયમાં રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પોલીસ દ્વારા ફરજીયાતપણે તમામ લોકો માસ્ક પહેરે એના માટે અમલ કરાવવામાં આવશે ફરજિયાતપણે લોકોએ માસ્ક પહેરવાનું રહેશે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન પણ કરવાનું રહેશે તેમ નહીં કરનાર સામે લોકો સામે પગલાં પણ લેવામાં આવશે બીજી મહત્ત્વની વાત કે એક તરફ રાજ્ય સરકાર દ્વારા આ પ્રકારે કડક નિર્ણય પણ લેવામાં આવશે સાથે સાથે રાજ્યની અંદર શાળા કોલેજો પણ શરૂ થવાની છે ત્યારે ચોક્કસપણે ત્યાં પણ ફરજિયાતપણે લોકો માસ્કનું પાલન પહેરે સોશિયલ ચોક્કસ પણ એક મોટો પડકાર છે કારણ કે જે પ્રકારે કોરોના કેસો વધ્યા છે શિયાળો છે જેના કારણે સંક્રમણ વધવાની શક્યતાઓ છે આ તમામ બાબતો ધ્યાનમાં રાખીને નિર્ણય કર્યો છે ત્યારે એક વાત ચોક્કસ છે કે આગામી સરકાર વધુ કડક પગલા પર ભરી શકે છે અન્ય પણ વાતચીત કરી કે જો કેસીસ વધ્યા તો એ પર્યાપ્ત માત્રાની અંદર જે સિવિલ હોસ્પિટલમાં બેડ ની પણ વ્યવસ્થા કરવામાં આવી છે છસો વધુ જેટલા તબીબોની પણ ફાળવણી કરવામાં આવી છે આમ તંત્ર એ પહેલેથી જ આ લઈ લીધા છે એટલે કે જાણ હતી કે આ તારીખે એ રાત્રિ કર્ફ્યુ લાદવાની જરૂર પડશે જી બિલકુલ સમીર તમને જણાવી દઉં કે જે રીતે દિવાળીના તહેવારની અંદર લોકો બહાર નીકળેલા હતા અને ખાસ કરી અને આ તહેવાર દરમિયાન હોટલ રેસ્ટોરન્ટ અને જાહેર સ્થળો ઉપર જે રીતે મેળાવડો જોવા મળેલો હતો સાથે જ એ મેળાવડો તો જોવા મળેલો પરંતુ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ છે તેનું પાલન એ નાગરિકોએ ન કરેલું ને તે જ કારણોસર હવે રાજ્ય સરકારે અગમચેતીના પગલાં લીધેલા છે ને અમદાવાદ આ શહેરની અંદર આવતીકાલથી રાત્રિના નવથી સવારના છ વાગ્યા સુધી આ જનતા કર્ફ્યુ છે તે લાદવામાં આવશે આ પહેલાની જો વાત કરીએ તો જે રીતે કેસ વધતા હતા અમદાવાદ શહેરની અંદર લોકડાઉન દરમિયાન પણ જે રીતે અમદાવાદ શહેરની અંદર કેસ વધેલા હતા તેને જોતા હવે આગમચેતીના પગલાં લેવામાં આવેલા છે કારણ કે આ જે નવા વરસ અને દિવાળીના જે તહેવાર છે તે દરમિયાન જે સંક્રમિત થયેલા લોકો છે તેના કેસીસ હવે આગામી અઠવાડિયાની અંદર સામે આવશે કારણ કે મોટી સંખ્યા ની અંદર અમદાવાદના શહેરીજનો બહાર પણ ગયેલા હતા પ્રવાસની અંદર પણ ગયેલા હતા હવે તમામ લોકો છે તે પરત ફરી રહેલા છે પોતાના ઘરે ત્યારે ફરીથી બીજો જે કોરોનાનો કાળ છે તે સામે આવી રહેલો છે શિયાળો આવી રહેલો છે શિયાળાની અંદર આમ પણ શરદી ઉધરસ એ જોવા મળતા હોય છે તો તેની અંદર ખાસ કરી અને કોરોનાનું સંક્રમણ છે તે વધે તેવી શક્યતાઓ છે ને તેને જ જોતા રાજ્ય સરકારે આગમચેતીના પગલાં લીધેલા છે જે હોસ્પિટલોની જો વાત કરવામાં આવે તો અમદાવાદ સિવિલ હોસ્પિટલ અને સોલા હોસ્પિટલ સહિત જો નવસો બેડ જેટલા જે બેડ છે તેની સંખ્યા વધારવામાં આવેલી છે એટલે કે સ્ટેન્ડ બાય કરી દેવામાં આવેલા છે તે ઉપરાંત તબીબો છે તેની સંખ્યાની અંદર પણ વધારો કરી દેવામાં આવેલો છે છસો જેટલા જે તબીબો છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ફાળવવામાં આવશે આમ રાજ્ય સરકારે આગમચેતીના ભાગરૂપે જ ફરી અમદાવાદ શહેરની અંદર કોરોના એ માત્ર ન ઉચકે અને કેસીસ છે તે કંટ્રોલમાં આવે એક્ટિવ કેસીસની અંદર વધારો ન થાય તે માટેની આગમચેતીના જે પગલા છે તે લઈ દીધા છે અને લોકોને પણ ન્યૂઝ એટીન ગુજરાતી દ્વારા પણ અપીલ કરવામાં આવે છે કે તમામ પ્રકારના જે નિયમો છે તેનું પાલન કરે માસ્ક ફરજિયાત પહેરે તેઓ સોશિયલ ડિસ્ટન્સ રાખે અને વારંવાર હાથ ધુવે તેનાથી આ જે કોરોના મહામારી છે તેનાથી બચી શકાય છે કારણ કે હજુ સુધી તેની વેક્સિન એ નથી આવેલી જ્યાં સુધી વેક્સિન નહીં આવે ત્યાં સુધી આ જે સાવચેતી છે તે જ રાખવી પડશે અને તે માટેના જે નિયમો છે તેનું સતત પાલન છે તે લોકોએ કરવું પડશે અને જે રીતે દિવાળીના તહેવારોની અંદર આ નિયમોનું ઉલ્લંઘન થયેલું છે તેનો જ જે પ્રતાપ છે કે આ જોવા મળી રહેલું છે કે હવે આગામી દિવસોની અંદર કેસીસ વધશે અને કેસીસને કંટ્રોલ કરવા માટે રાજ્ય સરકાર આ પગલાં લીધેલા છે જી સાથોસાથ એ પણ જોવા મળ્યું હતું કે કેટલીક રેસ્ટોરન્ટ છે કે ફાસ્ટ ફૂડની જે દુકાનો છે ચાની કીટલીઓ છે પાનના ગલ્લા છે કે જ્યાં લોકો ટોળે પડતા હોય છે યુવાનો જે એકઠા થતા હોય છે એ પછી જોવા મળ્યું હતું કે એસજી હાઈવે પર તો વિસ્તાર હોય કે પછી સિંધુ ભવન રોડ હોય કે આઈઆઈએમ રોડ હોય અમદાવાદના એવા જે રોડ છે કે જ્યાં જે યુવાનો ભેગા થતા હોય છે અને મોટી સંખ્યામાં તેઓ જે ચા પાણી નાસ્તો કરતા જોવા મળતા હોય છે આવી જગ્યાઓ પર પણ ગઈકાલથી જે એ સર્વેની કામગીરી હાથ ધરવા આવી છે તો બની શકે છે મયુર કે આ તમામ જગ્યાઓ પર એ સર્વેની કામગીરીને વધારવામાં આવે ગઈકાલે જોવા મળ્યું હતું લગભગ દસ થી પંદર જેટલી ટીમ જે અલગ અલગ વિસ્તારમાં ફરી રહી હતી અને ચેકિંગ કરતી હતી કેટલીક જે રેસ્ટોરન્ટ છે તેમાં સીલ પણ કરવામાં આવ્યું હતું તો તેનું પણ કદાચ પ્રમાણ વધી શકે છે આ ઝુંબેશના ભાગરૂપે જી બિલકુલ સમીર તમને જણાવી દઉં કે આ જે તમામ વિસ્તારો છે અમદાવાદનો એસજી હાઈવે હોય સિંધુ ભવન રોડ હોય કે પ્રહલાદનગર રોડ હોય આ તમામ વિસ્તારો ઉપર મોટી સંખ્યાની અંદર યુવાનો છે તે રાત્રિ દરમિયાન બહાર નીકળતા હોય છે અને ચાની કિટલીઓ ઉપર નાસ્તાની દુકાનો ઉપર તેઓ નાસ્તાની મજા લેતા હોય છે પરંતુ હવે જે રીતે કેસીસ વધી રહેલા છે તો રાજ્ય સરકારે જે રીતે આદેશ આપેલા છે એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ શહેરની પોલીસ આ બંને સાથે મળી અને કાર્યવાહી કરશે અને કડકપણે નાગરિકોને નિયમનું પાલન કરાવશે સાથે જ અમદાવાદ શહેરની અંદર જે લોકો જાહેર સ્થળો ઉપર માસ્ક વગર ફરતા હશે તો તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે કારણ કે માસ્ક પહેરવું એ ખૂબ જરૂરી છે અને તે માટેનું પણ જે ડ્રાઈવ છે તે હવે ચાલુ થશે એટલે કે આવતીકાલથી જ જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર છે અને અમદાવાદ શહેરની પોલીસ czy

બે ઓપ્શન પણ આપી દેવામાં આવે છે જે વિદ્યાર્થીઓએ શાળા કોલેજે આવીને અભ્યાસ કરવો એ કરી શકે છે એમાં પણ ફરજીયાતપણે વાલીની સંમતિ અનિવાર્ય કરી દેવામાં આવી છે ધોરણ નવથી બાર હોય કે ત્રીજા વર્ષમાં હોય તમામ લોકો માટે ફરજીયાતપણે સંમતિ કરી દેવામાં આવી છે બીજું શાળા કોલેજમાં હાજરી આપવી એ મરજીયાત છે એમના માટે ડિજિટલ ઓપ્શન પણ આપી દેવામાં આવે છે એ હવે વાલીએ નક્કી કરવાનું છે કે એમના બાળકને શાળાએ મોકલવું કે કોલેજે મોકલવું એ હવે સંપૂર્ણ જવાબદારી વાલીને છે બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા શાળા સંચાલકો આચાર્યો અને યુનિવર્સિટી કુલપતિઓ સાથે પણ ખાસ કરીને વાત કરીએ બેઠક પણ કરી દેવામાં આવી છે એમની સાથે તૈયારીઓ બાબતે સમીક્ષા પણ કરી દેવામાં આવી છે તમામ શાળા કોલેજોનું સંપૂર્ણ રીતે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય એ સાથે સાથે માસ્ક ફરજીયાત પડે એ જ રીતે સેનેટાઈઝર તમામ પ્રકારની વ્યવસ્થા કરવા માટેની પણ સૂચના આપી દેવાઈ છે એની સમીક્ષા પણ કરાઈ છે અને જિલ્લા શિક્ષણ અધિકારીઓ દ્વારા પણ સંપૂર્ણ વ્યવસ્થા પર વોચ પણ રાખવામાં આવનાર છે વોચ પણ થયું છે સમીક્ષા થયેલી છે તમામ સ્કૂલોની અંદર અને સેનેટાઈઝર હોય કે પછી માસ્ક પહેરવું એ ફરજિયાત રહેશે એ વિદ્યાર્થીઓ માટે પણ રહેશે અને શાળાના શિક્ષકો માટે પણ એટલું જ રહેશે પછી એ વહીવટી ક્ષેત્રમાં કામ કરતા ક્લાર્ક હોય તેમણે પણ માસ્ક પહેરું ફરજિયાત રહેશે પરંતુ જે સ્થિતિ જે વધુ કરવાની જે સંભાવના હતી અને તેને ધ્યાનમાં રાખીને હવે નક્કી કર્યું છે રાજ્ય સરકારે કે અમદાવાદમાં આવતીકાલથી રાત્રે નવથી સવારના છ વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ રહેશે આમ તેની અમલવારી જે છે એ કડકપણે જે શરૂ થશે આવતીકાલથી તો સાંભળીએ કે અધિક મુખ્ય સચિવ ડોક્ટર કુમાર ગુપ્તાએ આ સમગ્ર બાબતે શું કહ્યું અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણને નિયંત્રણમાં કરવા માટે માન્ય મુખ્યમંત્રીશ્રી અને માન્ય નામ નાયબ મુખ્યમંત્રીશ્રી દ્વારા છેલ્લા અડતાલીસ કલાકમાં સતત માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે દિવાળીના તહેવારો લોકોએ ખૂબ જ આનંદથી ઉજવ્યા છે હરવા ફરવાની જગ્યાઓમાં ખૂબ જ મોટી ભીડ જોવા મળી છે સાથે બજારોમાં પણ ખૂબ જ મોટી ભીડ જોવા મળી છે શિયાળાની ઋતુ પણ ચાલુ થઈ ગઈ છે અને આ બધા કારણોસર કોરોના સંક્રમણ વધુ ના ફેલાય તે માટે માન્ય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ આજે ખૂબ જ અગત્યના નિર્ણયો અમદાવાદ શહેર માટે લેવામાં આવેલા છે પહેલું કે આ સારવાર સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલ બે હોસ્પિટલો કિડની હોસ્પિટલ અને કેન્સર હોસ્પિટલ આમાં ચારસો વધુ પથારીઓ અમદાવાદ શહેરના દર્દીઓ માટે ઉપલબ્ધ કરાવવામાં આવી છે તદુપરાંત સોલા સિવિલ હોસ્પિટલમાં પણ ચારસો વધુ પથારીઓ અમદાવાદ શહેરના દર્દીઓ માટે ઉપલબ્ધ કરાવવામાં આવી છે એ સિવાય અમદાવાદની નજીક ગાંધીનગર સિવિલમાં પણ અમદાવાદના એવા વિસ્તારો જે ગાંધીનગરની નજીક છે જેવા કે હાંસોલ સરદારનગર ચાંદખેડા એના દર્દીઓ માટે ઉપલબ્ધ કરાવવામાં આવી છે એટલે કુલ મળીને લગભગ નવસો જેટલી પથારીઓ સરકારી હોસ્પિટલ્સમાં અમદાવાદના કોરોના દર્દીઓ માટે ઉપલબ્ધ કરાવવામાં આવી છે એ ઉપરાંત અમદાવાદ શહેરની જુદી જુદી સિત્તેરથી વધુ હોસ્પિટલોમાં અત્યારે કોરોનાની પથારીઓ દર્દીઓ માટે ઉપલબ્ધ છે એમાં પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે ચારસો થી વધુ પથારીઓ અમદાવાદ શહેરના દર્દીઓ માટે વ્યવસ્થા કરવામાં આવી છે એટલે આમ જોવા તો હાલની ઉપલબ્ધ પથારીઓ ઉપરાંત લગભગ જેટલી વધુ પથારીઓનો વધારો આજે અમદાવાદ શહેરના દર્દીઓ માટે કરવામાં આવેલો છે અને આમ જોવા જઈએ તો આજની તારીખે બાવીસોથી વધુ પથારીઓ સરકારી હોસ્પિટલોમાં અને ચારસોથી વધુ પથારીઓ પ્રાઇવેટ હોસ્પિટલ્સમાં ખાલી છે એટલે છવ્વીસોથી વધુ પથારીઓ આજની તારીખે પણ અમદાવાદના દર્દીઓ માટે અમદાવાદ શહેરની સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલમાં ખાલી છે તદુપરાંત એકસો આઠ એમ્બ્યુલન્સની સેવાઓમાં પણ વધારો કરવામાં આવેલો છે આમ વીસ એમ્બ્યુલન્સ કોરોનાના દર્દીઓ માટે કાર્યરત છે એની જગ્યાએ આજની તારીખે સરકારે વીસ વધુ એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી છે એટલે કુલ મળીને ચાલીસ એમ્બ્યુલન્સ કોરોનાના દર્દીઓ માટે એકસો આઠ ની ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે આજે રાજ્ય સરકારે એક બીજો મહત્વનો નિર્ણય લીધેલો છે કે અમદાવાદ શહેર માટે ત્રણસો વધુ ડોક્ટરોની ફાળવણી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહી છે અને ત્રણસોથી વધુ મેડિકલ સ્ટુડન્ટ્સ પણ એટલે આમ જોવા જઈએ તો લગભગ છસો જેટલા ડોક્ટર્સનું બળ અમદાવાદ શહેરની વિવિધ હોસ્પિટલોમાં મૂકવામાં આવશે અને રાજ્ય સરકાર દ્વારા આ માનવબળ પૂરું પાડવામાં આવી રહ્યું છે આમ જોવા જઈએ તો સંપૂર્ણ વ્યવસ્થા સાથે કોરોના સંક્રમણ વધુ ના ફેલાય તે માટે આગમચેતીના અમુક પગલાંઓ પણ લેવાની ખૂબ જ જરૂરિયાત છે અને એના ભાગરૂપે અમદાવાદ શહેરમાં આવતીકાલ એટલે કે વીસમી નવેમ્બરથી રાત્રે નવ વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી કરફ્યુ બીજી સૂચના ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે મુખ્યમંત્રીશ્રી અને માન્ય નાયબ મુખ્યમંત્રીશ્રી સતત અધિકારીઓ સાથે મીટિંગ કરે છે અત્યારે અમને માર્ગદર્શન પૂરું પાડે છે અને એ પ્રમાણે રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આવનાર કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે ભૂતકાળ થી પણ વધુ વ્યાપક વ્યવસ્થા કરવા અને શહેરીજનોની સેવા કરવા માટે કટિબદ્ધ છે સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પહેરવાની ઝુંબેશ અને વધુ કડક અમલવારી આજથી અમદાવાદ શહેરની અંદર કરવામાં આવી રહી છે અને શહેરીજનોને ખૂબ જ નમ્રપણે વિનંતી છે કે અફવાઓથી દૂર રહે અને સાથે અમારા આ પ્રયત્નોમાં રાજ્ય સરકારને અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સહયોગ આપે તે હું ખૂબ જ હાર્દિક વિનંતી કરું છું અમદાવાદ માં રાત્રિ કર્ફ્યુ અને મહત્વની જાહેરાત કરવામાં આવી ખાનગી હોસ્પિટલ માં ચારસો બેડની વધુ વ્યવસ્થા છે અમદાવાદ માં કુલ છવ્વીસો સાડત્રીસ બેડ ખાલી છે અને વધારાના બેડ પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે ત્રણસો ડૉક્ટરની ફાળવણી કરવામાં આવી છે અને આ ઉપરાંત ત્રણસો મેડિકલ સ્ટુડન્ટ્સની પણ ફાળવણી આજે કરવામાં આવી આમ રાજ્ય સરકારે અમદાવાદ શહેર માટે વધુ કુલ છસો એવા તબીબોની ફાળવણી કરી છે જેમાં ત્રણસો ડોક્ટર્સ છે અને ત્રણસો મેડિકલ સ્ટુડન્ટ છે આ ઉપરાંત શહેરમાં કોરોનાની સારવાર માટે વિવિધ સેવા જે પૂરી પાડવા માટે એકસો આઠ ઇમરજન્સી સર્વિસ છે જે હાલમાં વીસ એમ્બ્યુલન્સ છે તેની ઉપરાંત વીસ વધારાની એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરવામાં આવી છે તો એક મોટી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે જો કોરોનાના કેસ વધ્યા અને સ્થિતિ કાબૂ બહાર ન જાય અને સ્થિતિને પહોંચી વળવા માટે આ તૈયારીઓના ભાગરૂપે આ જાહેરાત કરવામાં આવી છે કે અમદાવાદ સિવિલ કેમ્પસમાં કે જ્યાં કેન્સર હોસ્પિટલ અને કિડની હોસ્પિટલ આવેલી છે તેમાં કુલ ચારસો વધુ પથારીઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે સિવિલ હોસ્પિટલમાં વધુ ચારસો પથારીઓની વ્યવસ્થા કરવામાં આવી છે અને જે ગાંધીનગરની નજીક આવેલા વિસ્તારો છે કે જે સાબરમતી હોય ચાંદખેડા હોય મોટેરા હોય સરદારનગર હોય હાલોલ વિસ્તારો હોય છે તેમાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં તેમને એડમિટ કરવામાં આવશે તેમાં સો વધુ પથારીઓની પણ વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે આમ અમદાવાદ શહેર માટે એ સરકારી હોસ્પિટલમાં જ નવસો વધુ પથારીઓ એ આજથી ઉપલબ્ધ કરવા માટેની જે જાહેરાત કરવામાં આવી અને ખાનગી હોસ્પિટલમાં પણ ચારસો પથારીઓની વ્યવસ્થા કરવામાં આવી છે તંત્રએ એ તૈયારી બતાવી છે અમારા સંવાદદાતા મયુર માકડિયા અને હિતેન્દ્ર બારોડ ફરી